ધોરાજી શહેર અને તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જ્યારે રાજ્ય સરકારના નવા બજેટમાં આંગણવાડી વર્કરના પગાર વધારા સહિતની એક પણ માંગ સંતોષવામાં ન આવતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આંગણવાડી કર્મચારીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ પાસે નિયમ કરતાં વધુ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ આંગણવાડીની મહિલા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવા છતાં સરકાર દ્વારા તેમની સાથે અણછાજતું વર્તન કરાઈ રહ્યું છે, જ્યારે આંગણવાડી વર્કર અને આશા વર્કરો દ્વારા બજેટના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું છે. આજે શું તમે કર્યું? તો આજે અમે એ બધી વસ્તુઓનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી જે માંગણી છે કે જે અમને કામ નાખે અને એનું અમને પૂરું વેતન મળવામાં આવે, આ તો પૂરું વેતન મળે અથવા તો અમને કાયમી કરે અને ફિક્સ પગાર આપે અને 6 મહિના વેતન ટાઈમ ટુ ટાઈમ અમને ફિક્સ આપે અને અમારો સમય ફિક્સ કરે કે અમારે શું ટાઈમ છે. અને અમારી જે માંગણી છે કે માનવ વેતનની, અમારે ફક્ત 2000 જ આપે છે અને 2500નો વધારો કર્યો છે, કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી. 6-6 મહિને આપે છે તો બધા એમાં સરખા હોતા નથી. બધાની ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે જ એમાં આશા માર્યા હોય, તો આશાની કામગીરી હોય અત્યારે મજૂરે જશે એને 300 રૂપિયા પણ કામ મળે છે, તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુત્તમ વેતન તો આપે કે ન આપે? તો સરકારે અમારી તો કંઈ સામું જોયું જ નથી. કોરોના કાળમાં ઘરે ઘરે છે ને અમે વેક્સિનની કામગીરી કરીને અને પૂરું વેક્સિન કરાયું છે, ત્યારે એમ કહેતા હતા કે તમને પર ડે 200 રૂપિયા અને નાસ્તાના 100 રૂપિયા, એ પણ અમને મળ્યું નથી. અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે. નાના બાળકોની, સગર્ભા માતાની, ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યાંથી એને ડિલિવરી થઈ જાય ત્યાં લગી અમે ધ્યાન રાખીએ છીએ. છતાંય એને વેક્સિનનું, બાળકનું વેક્સિન આવે 1.5 વર્ષનું થાય ત્યાંય અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે. અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ. તો સરકાર એવા કામ લે છે, તમારી ઉપર કેમ માનવ વેતન વધારતા નથી? તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે, અમને કાયમી કરો અને અમારો ઇનિશિયેટિવ બંધ કરે અને અમને કાયમી કરે અને અમારા 20,000 થી પગાર વધારે થાય એવી અમારી માંગણી છે. અને ઓનલાઈન કામગીરી બંધ કરી અને અત્યારે જેટલું ભારણ છે બધાએ